ધોરાજી કોરોનાના મુદ્દે સરકારને ઘેરતા ધારાસભ્ય લલિત વસોયા કોરોનાને લઈને સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર ગુજરાત સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ ગઈ છે સરકાર જ બેદરકાર છે આરોગ્ય મંત્રી જ કોરોના પ્રત્યે બેદરકાર છે સરકાર પોતાની બેદરકારી પ્રજા પર નાખે છે દોષનો ટોપલો પ્રજા ઉપર ઢોળે છે સરકાર હોસ્પિટલમાં કોરોના માટે વધુ બેડની વ્યવસ્થા કરે છે કોરોના માટેના રેમડેસિવિયર ઇન્જેક્શનના કાળા બજાર બંધ કરાવે રેમડેસિવિયર ઇન્જેક્શન બજારમાં પૂરતા મળી રહે તે માટે વ્યવસ્થા કરે ગુજરાતની હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે જે માટે વ્યવસ્થા કરે કોરોનાની પ્રજાને બચવા માટે સરકાર પૂરતી વ્યવસ્થા કરે સરફરાઝ કોડી સ્પીડ ન્યૂઝ 17 અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પૂરતી સારવાર મળે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બિલ ચૂકવવા ન જવું પડે એટલા માટે વધારાની બેડોની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ રેમડેસિવિયર જે ઇન્જેક્શન આવે છે એ ઇન્જેક્શનના આજની તારીખમાં કાળા બજાર થાય છે ખુલ્લે આમ કાળા બજાર થાય છે લોકો આ ઇન્જેક્શન મેળવવા માટે અમારા જેવા ધારાસભ્યો રાજકીય આગેવાનોના પગ પકડતા હોય ત્યારે સરકારે આની યોગ્ય વ્યવસ્થા થાય આના માટેના પ્રયત્ન અને આયોજન કરવું જોઈએ આવું અમારી માગણી છે અને પ્રજાની લાગણી છે આખા ગુજરાતની અંદર સરકારી હોસ્પિટલોની અંદર ડોક્ટરોની અછત છે આ નિર્વિવાદ સત્ય હકીકત છે પરંતુ સરકારે જે સ્ટાફ છે જેટલા ડોક્ટરો છે એ ડોક્ટરોની શક્તિનો યોગ્ય ઉપયોગ કરી અને આ મહામારીમાં પ્રજાને મદદરૂપ થવા માટેનું આયોજન કરવું જોઈએ આ આયોજનના અભાવના કારણે જ લોકો પીડા ભોગવી રહ્યા છે રાજકોટનું પ્રિન્ટ મીડિયા કે દિવ્ય ભાસ્કર હોય ગુજરાત સમાચાર હોય સંદેશ હોય ફૂલછાપ હોય કે બાકીના છાપાઓ હોય સાંજના છાપાઓ હોય આ દરેક કોરોનાના વિભિન્ન આંકડાઓ મૃત્યુના આંકડાઓ અલગ અલગ બતાવે છે સ્મશાનની અંદર કોરોનાની ગાઈડલાઈન મુજબ જે મૃતદેહોનો નિકાલ કરવાનો થયો હોય એનું રેકર્ડ ઉપરની સંખ્યા અને સરકાર જે આંકડા મૃતકોના જાહેર કરે છે એ બંને સંખ્યાની અંદર ઘણો મોટો ડિફરન્સ છે સરકારે આ આંકડા છુપાવવાને બદલે સાચા આંકડા પ્રજા પાસે મૂકવા જોઈએ પ્રજા એનાથી જાગૃત થઈ અને ગાઈડલાઈનનું પાલન કરવા માટે પ્રેરાશે આવું અમારું માનવું છે